एक लंपट व्यक्ति ने पर नेता ने कई रीते करवामा आवे रहे हुए यूथ यूनियन शोषण ते खूब ज एक आघातजनक वीडियो सामने आवे हुए छे अने आज बाबते आपने चर्चा करी रहा छे रुजान जी जारे आपने जोयु छे के आ प्रकार नो वीडियो सामने आवे हुए छे घणी बधी ऑफिसेस मा आउ थतो होय छे आपे जे किस्साओ बतावे आपे जे बात करी जे आंकड़ो दर्शाव्यो ते पण बतावी रह्यो छे युवतीओ आवा तबक्के शुं सावचेती राखवी जोईए युवतीओ कई रीते अवाज उठाववो जोईए अगर मानी लो सौथी पहेला तो युवतीओ ज पोतानी ऑफिस मा जे आवे जागरूकता थशे कारण के थोड़ा કોઈ ભી કંપની જેમાં 10 માણસથી વધારે કામ કરતું હોય ત્યાં આઈસીસી ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી હોવી જોઈએ એટલે એ લોકોએ ત્યાં જઈને રિક્વેસ્ટ મૂકી દીધી એટલે એને ખબર પડી જાય મેનેજમેન્ટને કે આ યુવતીઓ જાણકાર છે કે આઈસીસી શું છે ને ધે નો અબાઉટ ધ લો એટલે એ લોકો એ રીતે જરા સાચેન ના રહે કે ભાઈ આપણે યુવતી હેઝ નોલેજ સેકન્ડ જે યુવતીઓ કરવું જોઈએ કે અગર આવું કંઈ બી થાય છે એ લોકો જોડે ઓબ્વિયસલી આ તો પેલા બેન હતા જે મને હજી શરમ આવે છે પણ આવી રીતે એ લોકો પોતાના શરમાઈ ના જવું જોઈએ ભલે વિડીયો ફિલ્મ બતાવી છે જાણે કે આ કેસમાં બી જોયું નામ યુવતીનું કે આમ દેખાવા માટે ઓબ્વિયસલી યુવતીને જિંદગીભર બિચારી હેરાન થશે પણ આમ જોવા જાય તો અત્યારે પેલો પકડાયો છે એટલે યુવતી અને સહન નહીં કરવું જોઈએ પણ એને કમ્પ્લેન કરવી જોઈએ કારણ કે જ્યાં સુધી કમ્પ્લેન નહીં કરશે ને આવા લોકો પકડાશે નહીં ત્યાં સુધી આ તો ચાલતું જ રહેવાનું છે ને એને એના પોતાના સેલ્ફ માટે નહીં એટલે એની બીજી જે ફ્રેન્ડો છે જે બીજી હેરાન ના થાય છોકરીઓ એ લોકો માટે એને કમ્પ્લેન કરવી જોઈએ એટલે આ બે ચીજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ફરી મારે કેવું છે કે અત્યારે એ લોકો લો ધેર આર ઇનફ લોઝ ટુ પ્રોટેક્ટ ધેમ પણ ઓબ્વિયસલી એ લોકો બહાર આવીને બોલવું પડશે ને એને બીજી રિક્વેસ્ટ મારે બધા સમાજવાળાઓને છે કે જ્યારે તમને આ ખબર પડે છે ત્યારે અત્યારે બી જોયું કે બીજા લોકો બહાર આવીને ઉભા રહ્યા હોય જીવતીને હેલ્પ કરે છે ને બધું જે બી બધું કરે છે એટલે મારે એ બી કેવું છે કે સમાજના લોકોએ મમ્મી પપ્પાએ બધાએ યુવતી જોડે ઊભું રહી અને એને સપોર્ટ કરવાનો છે અને જે આ કરે છે એ જે આ દુષ્કર્મ કરે છે એને બહાર લાવી અને એને પકડાવવાનો છે તાકી બીજા ચાર લોકો બી એક્ઝામ્પલ થાય ને બીજા ચાર લોકો બી શીખે અને ઇમ્પોર્ટન્ટ છે કે અગર હવે ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એ લોકોનું આ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે એ લોકો એ જોયે કે આજે આઈસીસીનું અમલીકરણ થાય કારણ કે લો આવી ગયો છે પણ અમલીકરણ નથી થયું એ ઇમ્પોર્ટન્ટ છે ને સેકન્ડ અત્યારે જે પોલીસે આટલો સારો રોલ પ્લે કર્યો છે એટલે એના માટે તમારે કંઈ કહેવું જ નથી ઇટ્સ અ વેરી ગુડ એફર્ટ ચોક્કસ સોનલબેન આપ શું કહેશો કે જ્યારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કાયદામાંથી છટકબારી પણ ઘણા લોકો શોધતા હોય છે એના કારણે આવા આરોપીઓ બચી જતા હોય છે અને આવા તત્વોને છૂટો દોર પણ ઘણી વખત મળી જતો હોય છે આમાં એવું હોય છે કે એવિડન્સીસ ઉપર હોય છે દરેક વસ્તુમાં જ્યારે કેસ ચાલવા ઉપર આવે અને એમાં એવિડન્સ કેવી રીતે છે સ્ટેટમેન્ટ્સ કેવી રીતે લેવામાં આવ્યા છે એનું પોતાનું બયાન છે એમને વાત કરી કે 164નું નિવેદન નોંધવામાં આવે એટલે મેજિસ્ટ્રેટ સમક્ષ આ નિવેદન નોંધવામાં આવે એટલે પછી તે પોતે યુવતી પણ જો ફરી જાય તો એની પર પણ કાર્યવાહી થઈ શકે એટલે જે પ્રમાણે જે પગલાં લેવાઈ રહ્યા છે પોલીસમાં પણ અત્યારે ખૂબ જ જાગૃતતા છે અને એ પ્રમાણે એ પણ પોતાના ઇનિશિયેટિવ લઈ અને પોતે જેમ કીધું કે કોગ્નિઝેબલ ગુનો હોય તો એમાં કોઈ દિવસ કોઈ ફરિયાદીની જરૂરિયાત હોતી નથી એ પોતે પણ એક્શન્સ લઈ શકે અને પોતે પણ ફરિયાદ દાખલ કરી શકે બીજી વધારામાં વાત એ કરવા માંગીશ કે આની અંદર જે શારીરિક શોષણ જે દીકરી પર થયું છે દીકરીઓની પ્રોબ્લેમ્સ એ હોય છે કે ખુલીને બહાર નથી આવી શકતી જ્યારે આવી વાત હોય છે કોને કે જ્યારે ઘરમાં નાણાકીય ભીડ હોય અથવા તો ઘરમાં પૈસાની જરૂરિયાત હોય અને નોકરી કરતી હોય તો એમની પરિસ્થિતિ ને એમનું માનસિકતા એટલી બધી મજબૂત નથી હોતી કે જઈ ના આવે આ કિસ્સો પ્રકાશમાં ક્યારે આવ્યો કે જ્યારે વિડીયો વાયરલ થયું તો આની સાથે હું એવું માનીશ કે શારીરિક શોષણ પણ એનું કરવામાં આવ્યું હશે મારું એવું ચોક્કસપણે માનવું છે કારણ કે જો વિડીયો ઉતાર્યો છે તેનો મિસયુઝ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા તો મજબૂરીનો ફાયદો મજબૂરી અને વિશાખા ગાઈડલાઇન્સ પણ છે અને વિશાખા ગાઈડલાઇન્સ નું પણ મોટે ભાગે એનું પાલન નથી થતું ગવર્નમેન્ટ ના કાયદા છે પણ એમને રાખવી જોઈએ અને એમાં ચોખ્ખું લખેલું છે કે દેખાવું જોઈએ બોર્ડ કે તમને કોઈ પ્રોબ્લેમ હોય કોઈ પુરુષ દ્વારા કોઈ સતામણી કરવામાં આવતી હોય જાગૃતતાનો અભાવ અને મજબૂરી અહીંયા ખૂબ જ જવાબદાર બની રહે છે રુઝાનજી આપનો અને સોનલબેન આપ બંનેનો અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તો ખરેખર જ્યારે પ્રકારની ઘટના બને છે સમાજ માટે શરમજનક ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ આખરે સવાલ એ છે કે ક્યારે સમાજ સુધરશે ક્યારે સમાજમાં જાગૃતતા આવશે અને ખરેખર મહિલા સશક્તિકરણ ક્યારે દેખાશે તો અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ નમસ્કાર